કારણ કે ઘણા બધા નેતાઓને એવું હોય કે કદાચ આ બે આંદોલન લડી મરે તો એક મરી જાય ને એક જેલમાં જાય તો આ ગોંડલની પ્રજાનો છુટકારો થાય. ધીરાજને તેવડ હોય તો હું ગોંડલની બજારમાં નીકળીશ, એ અથવા એના મરતિયા મને ગોળી મારવી હોય તો માર દે, પણ હું મારી ગોંડલની પબ્લિક જે રીતે રીબાઈ રહી છે, જે રીતે દુઃખી થઈ રહી છે, એની સાથે હું ઉભો રહીશ. ઘણું બધું આવું થયું, આ રીબડા પટ્ટો અમારો છે, આ ફલાણું છે, બધાના દસ્તાવેજ આજે આ ઉચલી કોર્ટમાં રદ થઈ ગયા છે. આ અદાલત હતી, જનતા અદાલત હતી, એમાં બધાના દસ્તાવેજો રદ થઈ ગયા છે. ક્યારેય કોઈનો પટ્ટો હોતો નથી. મતદારોએ સ્વૈચ્છિક એની રીતે નક્કી કરવાનું હોય છે, ક્યાં કેન્ડિડેટને મત દેવો, કઈ પાર્ટીને મત દેવો. કોઈ ચોક્કસ એક વ્યક્તિ એમ કે આખો વિસ્તાર મારો છે, તો ક્યારેય કોઈનો વિસ્તાર હોતો નથી. જનતા જનાર્દન જે નક્કી કરે છે અને જે નક્કી કરી લીધું એ સત્ય ઘટના છે.